اسد. لا Good evening, sir. गुड इवनिंग बालको, हजी ओला गुड इवनिंग सामे जवाब आवे एवा लोको हजी नथी आव्याला, जे लोको सामे गुड इवनिंग बोले एवा लोको हजी जॉइन नथी. गुड इवनिंग सर. हां गुड इवनिंग सर. गुड इवनिंग. गुड इवनिंग. मे बी नहीं तो आप. गुड इवनिंग सर. गुड इवनिंग. गुड इवनिंग सर. तमे बोलला ઓકે ઓકે. મને થયું જ બધું આજે આ વ્રજેશ કે આવ્યો નથી લાગતો એટલે ફોરમ નહીં નથી આવ્યું એટલે મેં મને એ થયું બધું આ 30-35 જણા છે એમાં કોઈ લખવા વાળા લોકો જોઈન થયા, બોલવા વાળા લોકો હજી જોઈન નથી થયા. આમ ઘરે આમ વાતું કરો કે ઘરે ન કરો તમે? ઓકે, ઈ મન માં જવાબ આપી રહ્યા એમ આખા ગામ માં. ભરત ના બધી ગમે ને બોલી દે. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. કેમ છો? બસ જો એકદમ મજામાં. તું કે? સાતું કરે. અમે નાના કહેવાય, મોટા છે બધા. ઓહો, એટલે આ લોકો બધા તારાથી એજ માં મોટા છે એટલે તું કયો? બે વર્ષ નો, દોઢ વર્ષ નો તો ત્યારે જ કેજી માં બેસી ગયો તો એવું હતું? આ બધા જેલા મોડા બેઠા હતા, જેલો થઈ ગયો. અમે કે તું અત્યારે કેટલા? 15 વર્ષ નો છો? કેટલા વર્ષ નો છો? 17. વર્ષ પછી તો તું વોટ દેવાના અધિકારી બની જશે. ઓલો સર, ઓલો આવલો આપવાળા સર, આપવાળા. તો તું તું તો ક્યાં? તું તો હજી થયો જ 17 નો છો, પછી તો તારે ક્યાં ચિંતા કરવાની? આ તું તો વોટ દેવા જ નથી થઈ શકો. જો કે આ 2022 ની એટલે ચૂંટણી આવે ત્યારે ત્યાં લગી માં તું થઈ ગયો હોઈશ નઈ? એમ નાય. તારી બર્થડે ક્યારે? 2004. એમ નઈ, બર્થ ડેટ કીધું, બર્થ યર નથી કીધું. એક 3-2004. 2-3 એમ? 2-3 એ? 1-3. 1-3. ઓહો, ફર્સ્ટ માર્ચે છે. શું વાત છે! એ તો ચૂંટણી તો એપ્રિલમાં આવી છે એટલે તું થઈ ગયો હશે 18 વર્ષ.
શ્રદ્ધાંજલિ દેવા એક જગ્યાએ ત્રણ જણા આવી ગયા ને મારી મુલાકાત કઈ નથી થોડું ભોગવવું પડે કોઈ બોલે છે ત્યારે જ રાખવી એક લાયસન્સ ભરે ભાઈ ભલે લાયસન્સ ન હોય તો પૂરો બીએસએફ માં જઈને હું કરે તું પણ એટલે હકીકતમાં મારે જવું હતું આમ ઓ લે બીએસએફ માં જઈને કરે શું તું એમ બીએસએફ મજા કરો પેલા દોડતો કે હમણાં દોડે છે એટલું એટલે હમણાં વર્ષ બે વર્ષ પેલા પછી આમાં જોઈન્ટ છે મૂકી દીધું ફોટો એપ્લિકેશન મને નો ટ્રાન્સફર થાય કેપિટલ એકાઉન્ટ સીએ બનીને દેશ ની સેવા કરજે મજા આવી થોડી ઓકે બાળકો તો બધા આવી ગયા ને ઓલમોસ્ટ ઓકે ઓ હજી તો બસ 66 જણા થયા છે જોઈ લે કેટલા વાગે હજી આ રજા જેવું જ છે ઓ પછી બધે આરામ કરશે તો બાળકો મોર્નિંગમાં આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ના અંદર ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ જો હોય તો કઈ રીતે એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ એના ક્વેશ્ચન્સ જે છે એ બધા આપણે કર્યા. હવે જો મારી પાસે એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય અને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે જો મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન કમ્પ્યુટ કરવું હોય તો હું શું કરી શકું? તો કે આ જે ઇક્વેશન્સ હતા ને બધા એ જ સેમ ઇક્વેશન આવે પણ ભેગી ફ્રીક્વન્સી આવી છે એટલે ઓબ્વિયસલી એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન તો હતું જ પણ ભેગું આપણે એને એફ થી મલ્ટીપ્લાય કરવું પડે ઓર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન નો જે હોલ સ્ક્વેર હતો એની જગ્યાએ એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ એક્સ અપોન એન નો હોલ સ્ક્વેર. આ સિગ્મા એફ એક્સ અપોન એન એટલે મીન નું ઇક્વેશન થાય તો આની જગ્યાએ તમે એક્સ બાર જે છે એ લખી જ શકો ઓર તમે આને ડી માં જો કન્વર્ટ કરો તો એક્સ ની જગ્યાએ ડી આવી જાય બરાબર છે. તો એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન નો હોલ સ્ક્વેર. અને જો ડી ગોતતી વખતે ખાલી માઇનસ જ કર્યું હોય એક્સ માંથી તો કોઈ ટેન્શન નથી પણ જો કંઈક ડિવાઈડ પણ કર્યું હોય તો આ જે આન્સર આવે સ્ક્વેર રૂટનો તમે જેનાથી ડિવાઈડ કર્યું છે એ આન્સરને તમારે એનાથી મલ્ટીપ્લાય કરવું પડે બરાબર છે. તો એ ડી વાળી મેથડ ટૂંકમાં એ જ ઇક્વેશન
જે ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ ના સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવા માટે આપણે ગણતા હતા, પણ હવે બીકોઝ ઓફ ક્વેશ્ચન માં મારી પાસે ફ્રીક્વન્સી છે એટલે મારે એ ફ્રીક્વન્સી લઈ અને ગણવાનું છે. તો બુકમાં ટાઇટલ આપીશ ફોર ગ્રુપ ડેટા, જેમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન નું પેલું આ ઇક્વેશન, ઓર કરીને આ ઇક્વેશન લખીશું, પાછું ઓર કરીને આ ઇક્વેશન લખીશું. આ ત્રણેય ઇક્વેશન્સ લખાઈ જાય એટલે મને કયો, એટલે હું સ્લાઇડ ને કરું ચેન્જ અને પછી ઓલું ડી વાળું ઇક્વેશન લખી નાખી. ડન સર. બધાને લખાઈ ગયું બાળકો? બાકી છે, બાકી છે. ભલે ભલે, હા હા હા, કઈ વાંધો કાલે મળી. ડન સર. ડન ડના ડન. જસ્ટ અ મિનિટ. વર્ષલ ને બાકી છે વાત. ત્યારે તું કે તો મને ખબર પડે ને, પછી આ લોકો કીધું ઓકે ત્યારે તું કઈ બોલ નહી તો કેમ ખબર પડે મને. અને હજી ચોથું ઇક્વેશન લખી નાખીશું ઓર કરીને, સિગ્મા એફ ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન નો હોલ સ્ક્વેર અને એને ઇન્ટુ આઈ. પણ આ આઈ જે છે અંડર રૂટમાં નહીં આવે, આઈ બહાર આવશે, રૂટની સાઇન આઈ ઉપર લાગુ નહીં પડે. Done, sir. Just a minute. Done, sir. Okay. Done, sir. Done, sir. કેટલા લોકો જોઈન થયા બાળકો? શું વાત છે, 73 73. એક મારે આજે WhatsApp માં એક નવું ગ્રુપ બનાવવું છે, કેવા છોકરાઓ કે જે લોકો ઓફલાઈન નથી જોતા અને ઓનલાઈન નથી, કારણ કે મેં આજે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું ને, તો કે તમે એવા છોકરાઓ આવ્યા કે જે લોકોએ ઓલા ઓફલાઈન મોડમાં નથી આવવું, એવા કંઈક 29 સ્ટુડન્ટ જે છે એ લોકોએ અત્યાર સુધી હમણાં લિસ્ટમાં કંઈક નામ લઈ. પછી જે ઓલા ઓફલાઈન બોયઝ વાળી બેચના અંદર હું અંકુર અને જીગર સહિત કંઈક 38 જણા થયા, એટલે એવા ઓફલાઈન છોકરાઓ કંઈક 35 થયા. અને ઓનલાઈન બેચમાં ઓલા ઓફલાઈન બેચમાં ગર્લ્સના સેક્શનમાં કંઈક 24 જણા થયા. હું એમને એમ ગણતરી કરતો હતો કે ભાઈ આ 35 ને 21, 56 લોકો એવા થયા કે જે લોકોને ઓફલાઈન કરવું છે, અને 29 લોકો એવા થયા કે જે લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે અમારે ઓફલાઈન આવવું નથી. તો આમ મેં ગણતરી કરી તો
85 પૂછી ટોટલ આપ અને હજી થોડી હજી એમાં 85 માં મને બીજા ત્રણ ચાર છોકરા એવા ખરા કે જેને હું નામથી ઓળખું છું ને હજી એ લોકોએ કોઈ હજી નથી ઓલા ઓફલાઈન ગ્રુપમાં જોડાના કે નથી ઓલા નામમાં જોડાના હું જયારે અહીંયા જોઉં છું તો અહીંયા હવે 74 થી અચાનક જ લે કોક લેક્ચર વાળા મોડ માં વિડીયો વાળા મોડ કે જે લોકો સીધા વિડીયો જ જોવે બધા સર ને વાત કરીએ એટલે 89 થાય તો આમાં તો 80 માનતું કે ઈ તો વાત છે બકા શું તો તાર આમ આ લોકોને આ ખબર નહોતી ને કે તું બીએસએફ માં જવાનો એટલે ત્યારથી આ બધી માથા આપણે આ ડિગ્રી આવે એટલે એક છોડાવી ઉપાધિ કરો ઘોડો લેવો કો પેલા એક ઘોડો લેવો તો બાળકો પાછા આના ઉપર આવીએ તો પેલા તો એક સિમ્પલ ક્વેશ્ચન લખીએ હા આ નથી ગણો ને તો ફાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન તમારી પાસે ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ જ આપી છે બાળકો જેમાં 2, 4, 6, 8, 10 નંબર્સ છે ક્વેશ્ચન પેલા લખી નાખો આ લોકોએ ડી ની મેથડ થી કર્યું છે આપણે જરૂરી નથી ડી ની મેથડ થી સમગણો આપણે આપી રીતે સમગણી શકીએ છીએ એટલે તમે ખાલી ક્વેશ્ચન લખી નાખો પછી આગળ જોઈએ આપણી રીતે ડન સર ઓકે જસ્ટ અ મિનિટ થઈ ગયું છે ને જસ્ટ અ મિનિટ વેટ સ્લાઇડ કરો ને સર કાય ઉપર આ યાર નંબર લખું છું હાલ તું લખતો જાજે કાય વાંધો મોજ કરાય તો હમણાં જો પરદુ ભંજન મને લખાવશે ને નંબર પહેલો નંબર કયો લખું ભાઈ 48 48, 43, 65, 61, 31, 60, 37, 48, 59, 78 બરાબર ભાઈ જેને લખવાનું બાકી હતું એ તો આપણે ડી માં કન્વર્ટ ન કરવું હોય તો આપણી પાસે તો કેલ્ક્યુલેટર છે તો આપણે શું કામ એક્સ ને ડી માં કન્વર્ટ કરીએ ને પછી એનો સ્ક્વેર ને કરીએ એની જગ્યાએ આપણે આ સિગ્મા એક્સ આ જ ગોતી લઈએ આનો ટોટલ કેટલો થાય 526 હવે હું સીધો એક્સ સ્ક્વેર જ કરી નાખું તો 48 નો સ્ક્વેર કરું કેટલો આવે પછી 31 નો 961 60 નો મને આવડે છે 3600 પછી 37 નો 1369 48 2304 ઉપર હતું જી તો 59 3481 81 ને યસ 6084 084 84 ટોટલ 28386
सर बोल सर x માં 47 ની જગ્યાએ 57 આવે છે તમે જ લખાયો હો નંબર મને હા 57 જ છે સાચું છે બસ જા તો ભઈ આ એ બદલશે ને તમે લખ્યું છે 3249 આવશે સર એની જગ્યાએ હા 3249 ટોટલ આવે થશે 29426 બરાબર છે સાવ સાચું કર્યું છે યસ સર યસ સર તમે ચેન્જ કાગળ નાખ્યું અરે એક મિનિટ ક્વેશ્ચન તો પૂછવા જવા દે એટલે મારે પાછું ટાઈપ ન કરું ને ઓકે તો ઇક્વેશન થશે આપણું સ્ટાન્ડર્ડ ડેવિએશન નું કોપી કર્યું બરાબર છે ભાઈ સ્લાઇડ ચેન્જ કરું છું નો સર નો સર જસ્ટ અ મિનિટ હાલ તો આ ઉપર લખી નાખું હાલ બસ જાત આવ્યા તો આ એસ ડી નું આપણું આ ઇક્વેશન સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન નો હોલ સ્ક્વેર તો સિગ્મા એક્સ સ્ક્વેર તે ગોઈતા 29426 અને n એટલે 10 માઇનસ 520 કૌંસમાં લખીએ 526 ડિવાઇડેડ બાય 10 અને a નો હોલ સ્ક્વેર બરાબર એટલે શું થાય તો કે એટલે થાય 2942.6 માઇનસ 52.6 નો સ્ક્વેર કરું તો એનો શું આન્સર આવે 2966.76 જો લેસ કરીએ 175.84 અને આનું મારે હવે 13.26 એક જ મિનિટ ખાલી આને ઓલું કરીને શું કે છો યાર શું ક્યાં લખાય ચેન્જ કરું શું કરું કે 84 આવે છે સર અહીંયા 54 ની જગ્યાએ 84 લખું એમ કેસ ને યસ આનું સ્ક્વેર રૂટ નો આન્સર શું આવે 13.26 મારો આન્સર જે છે એ થશે સ્ટાન્ડર્ડ ડેવિએશન નો આ લોકોએ ડી વાળી મેથડ થી ગણ્યો છે તો ડી વાળી મેથડ થી ગણો તો એ આન્સર તો એ જ આવશે 13.26 જોઈ લો ઓકે ડન સર બધાને થઈ જાય તો કેજો મારે ડન સર ડન સર જસ્ટ અ મિનિટ Done, sir. Done, sir.
तो હવે મારી પાસે એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રિબ્યુશન છે બાળકો અને એ મને આપેલું છે લખાઈ જાય તો કેજો બાળકો મને ડન ડન સર ડન સર એક જ મિનિટ જલસા કરો ડન સર તો હવે સૌથી પહેલા તો એફએક્સ જ ગોતીશું બરાબર એફએક્સ જો કરીએ તો 3 37 9 ઇન્ટુ 7 કરીએ તો કેટલા થાય 63 સિગ્મા એફ કેટલો થશે તો 6 અને 13 સિગ્મા એફએક્સ કેટલો થશે 378 રાખી તો આપણે હમણાં જે સિગ્મા એક્સ સ્ક્વેર વાળું ઇક્વેશન કર્યું ને આગલા ક્વેશ્ચન એ જ ઇક્વેશન વધારે એપ્રોપ્રિએટ રહેશે કારણ કે આનો એરિથમેટિક મીન ગોતશું તો એ તો ફ્રેક્શનમાં આવશે 374 ડિવાઇડેડ બાય 34 કરું તો મીન મને ઇન્ટીજર ફોર્મમાં મળતો નથી એ ફ્રેક્શનમાં મળવાનું એક્સ માઇનસ એક્સ બાર કરીને કોઈ ફાયદો છે નહીં તો હવે આપણે આ જ ઇક્વેશનનો યુઝ કરવો છે ખાલી ફરક એટલો છે કે હવે આ ઇક્વેશનમાં ભેગો એફ આવી જશે એટલે સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ એક્સ અપોન એન જે છે એ કરવાનું થાય તો મેં એફ એક્સ તો ગોતી લીધા છે હવે મારે ભેગું શું ગોતવું પડે તો કે એફ એક્સ સ્ક્વેર અને આ એફ એક્સ સ્ક્વેર કઈ રીતે મળે તો કે આ જે એફ એક્સ આવ્યું ને એને પાછા એક્સ થી મલ્ટીપ્લાય કરી નાખે બરાબર છે એટલે 3 × 3 કરીએ તો 9 બરાબર 30 × 6 કરીએ તો 180 63 × 9 કરીએ તો 500 અને કેટલા થશે 67 156 × 12 જો કરીએ 1872 15 × 90 જો કરીએ તો 1350 અને 18 × 36 જો કરીએ સર 19 × 6 કરવાનું ને 19 × 15 કરો 19 × 15 fx હા સોરી આ એવું લખીએ દો એટલે માથા પર fx ના ના તો મોજ કર fx ઇન્ટુ x કરો એટલે fx સ્ક્વેર મળે 36 × 18 જો કરીએ 648 અને આનો ટોટલ જો કરશું તો એ થશે સિગ્મા fx સ્ક્વેર 4 6 2 6 4 2 4 6 2 6 2 6 ઓકે તો હવે ઓબ્વિયસલી મારે શું કરવાનું થાય તો કે મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન નું આ ઇક્વેશન લખવાનું SD એટલે શું તો કે SD એટલે સિગ્મા FX સ્ક્વેર માઇનસ સિગ્મા એફએક્સ અપોન એન નો હોલ સ્ક્વેર બરાબર છે આ ઇક્વેશન બને અને હવે આના ઉપરથી જો હું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવા માંગતો હો તો મારું સ્ટાન્ડર્ડ ડેવિએશન શું થાય બાળકો તો કે ઓબ્વિયસલી યાર લખીએ અંડર રૂટમાં સિગ્મા એફએક્સ મેં કેટલા ગોઈતા છે એફએક્સ સ્ક્વેર તો કે 4 6 2 6 ડિવાઇડેડ બાય એન કયો કે સિગ્મા એફ કયો બે વસ્તુ સેમ જ છે તો ડિવાઇડેડ બાય 34 માઇનસ સિગ્મા એફએક્સ કેટલા હતો કે સિગ્મા એફએક્સ 378 ડિવાઇડેડ બાય 34 નો હોલ સ્ક્વેર તો ઓબ્વિયસલી
4626 divided by 34 करूँ तो कितना आवे 136.06 माइनस 378 डिवाइडेड बाय 34 करूँ ना इनो स्क्वायर करूँ तो शू थाय 123.60 तो शू बचे आवे तो के 12.9 तू सर ओके बाळको બધાને આવી જાય છે આન્સર 3.53 યસ સર યસ સર ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ હજી सिग्मा एफ शू थशे 16 36 अने 46 बराबर लिखू मैं बालको यस सर पण हवे डेटा ग्रुप डेटा आप्यो छे एटले आ क्लास नी मिड वेल्यू गणवी पड़े अने मिड वेल्यू आपणा माटे एक्स नी वेल्यू थाय तो 5 15 25 35 अने 45 आपणे कोई डी ગોતવાના કે એના મંબો જંબો માં પડતા નથી આપણે બીકોઝ હવે મારી પાસે x ની વેલ્યુ એ છે ને fa છે અને મને આ ઇક્વેશન ની ખબર જ છે કે સિગ્મા fx² / સિગ્મા fx / n નો હોલ સ્ક્વેર કરી શકાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવા માટે એટલે હું સીધું fx ગોતી લઉં સીધે સીધું તો 20 પછી આવશે 180 પછી આવશે 500 પછી આવશે 270 પછી આવશે 90 આ મારું સિગ્મા fx થશે જેનો ટોટલ તમે મને કહેજો અને હવે 280 આવે 270 ઓકે 280 આવે બસ ચાલો 1070 હવે fx સ્ક્વેર તો આ fx ને પાછા x થી મલ્ટીપ્લાય કરવાના તો 100 પછી આવશે 2700 પછી આવશે 12500
એના પછી તમે મને કહો કેટલા થાય. આ 4050 આવશે. હે 9800 પછી 4050 બરાબર છે. તો હવે તમને ખાલી શું આવડતું હોવું જોઈએ બાળકો? ફોર્મ્યુલા. ફોર્મ્યુલામાં બધી વેલ્યુ પુટ કરીને મને તમે તમે લોકો આન્સર કયો આનો કે શું આવશે? બધાને બાળકો. યસ સર. Yes, sir. તો હવે જો આ એક્ઝામ્પલ 10 to 20, 22 to 30, 30 to 40 થી લઈ અને નીચે તમને માર્ક્સ ફ્રીક્વન્સી આપી છે, આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણવાનું છે. તો હવે ક્વેશ્ચન ને તમે જ લખો અને એનો આન્સર તમે જ ગણો. એફ એક્સ વાળું ઇક્વેશન લેવું, ડી વાળું ઇક્વેશન લેવું, એ તમારે નક્કી કરવાનું. એનાથી કોઈ લેવા દેવા છે નહીં. એફ એક્સ વાળું વધારે ઇઝી અને સિમ્પલ ઇક્વેશન છે, તો એ લેશો. તો આ લોકોએ ડી ના મેથડ નો યુઝ કરીને આન્સર ગણ્યો છે, એનાથી કોઈ લેવા દેવા નથી. છેલ્લે આન્સર તો તમારો સરખો જ આવવાનો છે.
12.51 એવું શ્રેયાંશે લખ્યું છે. આવે છે ભાઈ એવો આન્સર તમારે? 14.29 જસ્ટ અ મિનિટ 14.29 જસ્ટ અ મિનિટ જસ્ટ અ મિનિટ ડન સર. દંડનાદન બાળકો બધાને. નો સર. યસ સર. યસ સર. નો સર. નો સર. નો સર. હું આન્સર માં બતાવો તમે. 14.29 આગળ ખબર પડી જશે સ્ક્રીન પે દેખ. આવો ઓકે, તો હવે જરા જોઈ લ્યો ભાઈ આન્સર તમારો. તો આપણો ના ક્વેશ્ચન કેવો હતો ભાઈ? હા તો ના 14.3 અપ્રોક્સિમેટલી આન્સર આવે એટલે 14.26 તમે બસ તો એ સાચું છે. અમારે 14.66 આવે. કદાચ ફ્રેક્શન લખવામાં કે ક્યાંક ભૂલ કરી હોય, કે આ જ્યારે ડિવિઝન કર્યું હોય ને પછી એનો સ્ક્વેર કર્યો હોય છે તો એ ફ્રેક્શનમાં ક્યાંક ભૂલ થઈ હોય થોડી ઘણી કદાચ એના લીધે. ટોટલ કેટલો આવે ભાઈ? સિગ્મા એફએક્સ નો ટોટલ કો કયો ભાઈ? 2760 2760 કી કો કે પછી એફએક્સ સ્ક્વેર નો 125900. હા હા બસ જો ને 125900 ને. યસ હા 900. તો એના પછી જો આ 28 નંબર નો ક્વેશ્ચન છે બાળકો, જેમાં કીધું છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ધ નંબર્સ ઓફ 1 4 5 7 8 ઇઝ 2.45 નિયરલી. ઇફ 10 આર એડેડ ટુ ઈચ નંબર ધેન ન્યુ સ્ટાન્ડર્ડ ડેવિએશન વિલ બી. તો નવું સ્ટાન્ડર્ડ ડેવિએશન શું આવે જો આ દરેક નંબરમાં 10 એડ કરીએ તો? 2.45 જ આવે. એના આન્સરમાં કોઈ ફરક થાય નહીં કારણ કે તમે ઓરિજિનમાં ચેન્જ કરો છો. અને ઈ થીમ ઉપર કે ઈ જ પ્રોપર્ટી ઉપરનો બીજો ક્વેશ્ચન કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ડેટા ઇઝ 6 છે, તો જો ઈચ ઓબ્ઝર્વેશન ઇઝ ઇન્ક્રીઝ બાય 1 તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ન્યુ ડેટા ઇઝ, તો કે એનો આન્સર એ 6 નો 6 જ આવે. કારણ કે એમાં પણ ઓબ્વિયસલી આપણે 1 જો એડ કરીએ દરેક નંબરમાં તો મારા આન્સરમાં કોઈ ચેન્જ થાય નહીં. તો 1 by 1 આ બે ક્વેશ્ચન લખી નાખો અને આન્સર એ ટિક કરી નાખો. અહીંયા ઓપ્શન એ આવશે અને અહીંયા ઓપ્શન આપણો સી આવશે.
डन सर डन सर बधाने पाड़ो वेट सर जस्ट अ मिनट डन सर स्टैंडर्ड डेविएशन ऑफ 1 2 3 4 5 6 7 8 9 10 નું છે સિગ્મા ધેન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ 11 12 13 14 15 થી 20 નું શું થાય તો કે આ બહુ સારો ક્વેશ્ચન બનાવ્યો છે બરાબર તો ઓપ્શન સી આન્સર આવે એટલા માટે કારણ કે આ જે 10 નંબર છે ને 1 2 3 4 5 6 આ દરેક નંબર માં આપણે 10 એડ કરેલા છે એટલે 1 માં 10 એડ કરો એટલે 11 2 માં 10 એડ કરો એટલે 12 13 14 થયા છે એટલે ઓરિજિન માં ચેન્જ થયો છે નંબર્સ ના અને જો જૂની સિરીઝ નો આન્સર સિગ્મા હોય તો આ નવી સિરીઝ નો આન્સર એ શું રહે સિગ્મા જ સિગ્મા ઓપ્શન સી ટિક કરવાનો અહીંયા પણ આવે Done, sir. શું વાત? આ તો થોડી એ કયો બિચારા ને એમ વાત આવે એટલે કે ડન થઈ છે. ડન સર. બધાને થઈ ગયું બાળકો. ડન સર. યસ સર. તો હવે આનો આન્સર તમે જ કયો ક્લાસ આપ્યા છે ફ્રીક્વન્સી આપી છે નીચે ચાર ઓપ્શન છે તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણીને દેવાનું છે ઓપ્શન સી 9 આન્સર આવે છે બાળ જો આ બધાને આવે છે Yes, sir. Wait. Just a minute. Yes, sir.
બાકી મજામાં ને એકદમ એકદમ બકા આપણે કઈ વાંધો છે જ નહીં બકા જીવનમાં જો આમાં સ્ક્રીન માં આપણે પહેલા બતાવી બધાને આવી જાય છે નાઇન ભાઈ યસ સર હાઉ તો આજનો છેલ્લો ક્વેશ્ચન કરીએ બાળકો બસ એટલે તમે છૂટા પછી તો અગેન ઓલો સેમ ક્વેશ્ચન બરાબર છે જે આપણે હમણાં 1 2 3 4 5 6 વાળો જે કર્યો ઈચ એ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ 0 1 2 3 થી 9 સુધીના નંબરનો છે આન્સર કે તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ 10 11 થી લઈને 19 માં શું છે ઓલું 1 થી સ્ટાર્ટ થતું હતું આ 0 થી સ્ટાર્ટ થાય છે બેઝિક વસ્તુ તો એ જ છે કે દરેક નંબરમાં શું કર્યા છે 10 એડ કરેલા છે બરાબર તો જો જૂની સિરીઝનો આન્સર કે હોય તો નવી સિરીઝનો આન્સર શું આવે કે જ તો ઓપ્શન સી આન્સર બનશે કોઈ બાકી નહીં બાળકો હા વે હું તો ક્યાંક ગયો જ નથી ડન સર ડન ડન આ ડન તો આવજો બધા બાળકો બાય બાય કાલે બાય બાય ટાટા બાય બાય.